विद्यार्थी मित्रों आज आपणे कोषरस पटलनो अभ्यास करीशुं। तो विद्यार्थी मित्रों कोषरस पटल ए कोषनो सक्रिय भाग छे। जो तमे कोईपण कोषनी रचना जुओ तो तेमां तमने त्रण लाक्षणिकताओ जोवा मळशे। एक कोषरस पटल, बीजो कोष केन्द्र अने त्रीजुं छे कोषरस। अने तेओना कारणे कोषमांनी बधी ज प्रवृत्तिओ अने कोष तेना पर्यावरण साथे आंतरक्रियाओ करी शके छे। हवे आपणे जोईए कोषरस पटल। कोषरस पटलनुं बीजुं नाम छे कोषीय पटल, तेने आपणे कोषीय पटल तरीके पण ओळखी शकीए छे। तो कोषरस पटल ए शुं छे? तो विद्यार्थी मित्रों कोषनी सौथी बहारनुं जे आवरण छे जेना वडे कोषने कोष आवृत थयेलो होय छे तेने कोषरस पटल कहेवामां आवे छे। कोषरस पटल એ કાર્બનિક અણુઓ જેવા કે લિપિડ અને પ્રોટીનના બનેલા હોય છે। કોષરસ પટલ કેટલાક દ્રવ્યને કોષમાં પ્રવેશ આપે છે તેમજ કોષની બહાર નીકળવાની મંજૂરી પણ આપે છે, તો કેટલાક દ્રવ્યોની ગતિશીલતાઓને પણ અવરોધે છે। એટલે કે આ જે કોષરસ પટલ છે તે બધા જ દ્રવ્યોને કોષની બહાર અને અંદર આવવાની મંજૂરી આપતા નથી, તે અમુક ચોક્કસ પ્રકારના દ્રવ્યોની જ ગતિશીલતાની મંજૂરી આપે છે। અને તેટલા માટે જ કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખજો, કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કેમ કહેવામાં આવે છે? કારણ કે કોષ એ અમુક ચોક્કસ પ્રકારના દ્રવ્યોને જ કોષની અંદર અને બહાર નીકળવાની મંજૂરી આપે છે, એટલે કે તે ગતિશીલતા એટલે કે દ્રવ્યોની ગતિશીલતા પર કોષરસ પટલનું નિયંત્રણ હોય છે। તેના માટે કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહેવામાં આવે છે। કોષમાં કેટલાક દ્રવ્યો જેવા કે કાર્બન ડાયોક્સાઇડ કે ઓક્સિજન કોષરસ પટલમાંથી બહાર જાય છે, જે ક્રિયાને પ્રસરણ કહે છે। એટલે પ્રસરણમાં શું થાય વિદ્યાર્થી મિત્રો, કે જે કોષમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપ લે થાય બરાબર, તે જે ક્રિયા છે તેને શું કહેવામાં આવે છે? પ્રસરણ કહેવામાં આવે છે। દ્રવ્યની ત્વરિત ગતિશીલતા તેમના ઓછા સંકેન્દ્રણ તરફ ગતિ કરે છે। આવી જ ઘટના ત્યારે જોવા મળે છે જ્યારે કોષમાં CO2 જેવા કેટલાક દ્રવ્યોનું સંકેન્દ્રણ વધે છે। એટલે કે જો કોષમાં CO2નું સંકેન્દ્રણ વધે તો CO2 કોષમાંથી કોષની બહારના માધ્યમમાં પ્રવેશે છે, અને તેવી જ રીતે ઓક્સિજનનું પણ કોષમાં પ્રસરણની ક્રિયા ઓક્સિજન પણ કોષમાં પ્રસરણની ક્રિયા દ્વારા પ્રવેશે છે। જ્યારે ઓક્સિજનનું સંકેન્દ્રણ કોષમાં ઘટે છે ત્યારે બહારના માધ્યમમાંથી ઓક્સિજન કોષની અંદર પ્રવેશે છે। આથી કહી શકાય કે કોષરસ પટલ કોષનો એક સક્રિય ભાગ છે। તે કોષમાંના દ્રવ્યોની ગતિશીલતા અને બાહ્ય પર્યાવરણ દ્રવ્યોની ગતિશીલતાનું નિયમન કરે છે, અને પ્રસરણ વાત વિનિમય એટલે આ જે ઓક્સિજન અને CO2નું જે પ્રસરણની પ્રક્રિયા છે તેને આપણે વાત વિનિમય કહીશું। એટલે પ્રસરણ વાત વિનિમય માટે અગત્યની ભૂમિકા કોષ અને કોષના બાહ્ય પર્યાવરણ વચ્ચે ભજવે છે। તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન તમે સમજી ચૂક્યા હશો, એનો સારી રીતે અભ્યાસ કરશો તો તમને આ પ્રશ્ન જરૂરથી યાદ રહી જશે। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કોષ દિવાલનો અભ્યાસ કરીએ। વનસ્પતિ કોષોમાં કોષરસ પટલની બહારની બાજુએ આવેલ વધારાનું બરડ આવરણ જેને કોષ દિવાલ તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી, માત્ર વનસ્પતિ કોષમાં જ કોષ દિવાલ આવેલી હોય છે। એટલે કે કોષરસ પટલની બહારની બાજુએ પણ એક આવરણ આવેલું હોય છે જેને આપણે કોષ દિવાલ કહીએ છીએ। વનસ્પતિ કોષમાં કોષ દિવાલ સેલ્યુલોઝથી બનેલી હોય છે, અને આ જે કોષ દિવાલ છે તે વનસ્પતિને બંધારણીય મજબૂતી આપે છે। વનસ્પતિ કોષની કોષ દિવાલ તેમજ ફૂગ અને બેક્ટેરિયાની કોષ દિવાલને ખૂબ મંદ દ્રાવણના બાહ્ય માધ્યમમાં મૂકવા છતાં પણ તેઓ તૂટી જતા નથી, અને આવા માધ્યમમાં કોષોમાં આશ્રિતિ દ્વારા પાણી દાખલ થતાં કોષ ફૂલે છે, અને કોષ દિવાલ સામે દબાણ ઉત્પન્ન થાય છે। કોષ દિવાલ ફૂલેલા કોષ સામે દબાણ ઉત્પન્ન કરે છે, એટલા માટે એવું કહી શકાય કે કોષ દિવાલ છે તે કોષનું રક્ષણ કરે છે। કોષ દિવાલના કારણે વનસ્પતિ કોષ એ પાણી કોષ કરતાં બહારના માધ્યમમાં થતા વધુમાં વધુ તફાવતોનો સામનો કરી શકે છે। આવું કેમ કરી શકે છે? કારણ કે પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી અને વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હોય છે, તેથી જીવંત વનસ્પતિ કોષ આશ્રિત દ્વારા પાણી ગુમાવે છે ત્યારે તે ચીમડાઈ જાય છે। વિદ્યાર્થી મિત્રો કોઈપણ કોષમાંથી જો પાણી બહાર નીકળી જાય એટલે કે પાણી જો કોષ ગુમાવે તો તે કોષ ચીમડાઈ જાય છે, અને તેના કારણે કોષરસ છે એ કોષરસનું પણ શું થાય છે? સંકોચન થાય છે,
આ ઘટનાને રસ સંકોચન તરીકે ઓળખવામાં આવે છે.